9 सामाजिक विज्ञान आणि चैप्टर जे आपण 9 मूलभूत हक्को मूलभूत फरजो आणि राजनीतीना मार्गदर्शक सिद्धांत तो मित्रों आ चैप्टर मा आज आपण नवा टॉपिक साठी चर्चा करीशो आणि आजनो आपण टॉपिक छे मूलभूत हक्को मा बंधारणीय राज्यनो हक आणि सामाजिक आणि शैक्षणिक हक्को आ बे हक्को विषय आज आपण समजुती मेळवीशो तो चलो मित्रों सौथी पहला बात करिए बंधारणीय इलाजनो हक बराबर छे तो जो है ये अंदर के बंधारणीय इलाजनो हक शु कहे छे तो आ हक प्रमाणे टूंक में आपणे पहले समझी के बंधारणीय इलाजनो हक के जेमा कोई पण व्यक्ति न्याय मांगवा माटे बराबर छे के कोई पण व्यक्ति ने न्याय जोतो होय तो ए अदालतना दरवाजा खटखटावी सके छे अने न्याय मेळववा माटे અદાલતના દરવાજા પાસે એટલે દરવાજા સુધી તેને જતા કોઈ રોકી શકશે નહીં બરાબર છે મિત્રો અને બંધારણીય ઇલાજોનો હક જે બંધારણનો 8મા સમાજ છે એવું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જાહેર કર્યું છે તો જુઓ મિત્રો અહીં શું કહે છે બંધારણીય ઇલાજોનો હક તો આ હક પ્રમાણે ગમે તેટલા કાયદા સારા ધરવામાં આવે બરાબર કાયદા ગમે તેટલા સારા ધરવામાં આવે પણ મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય બરાબર છે કે ગમે તેટલા કાયદા ધરવામાં આવે પણ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી બરાબર છે મિત્રો કે સરકાર દ્વારા જે કાયદા ધરવામાં આવે છે પણ એ કાયદાનો જો વ્યવસ્થિત અમલ ન થાય તો સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી બરાબર છે કાયદા ભૂલ્યા હોય તો કાયદાનો યોગ્ય રીતે અમલ પણ થવો જોઈએ ત્યારે તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે બરાબર છે બરાબર કે સરકાર જે કાયદા ઘડે છે એ કાયદાનો જો યોગ્ય રીતે અમલ ન થાય તો કાયદાનો કોઈ અર્થ રહેતો નથી તો એના માટે સરકાર દ્વારા બંધારણમાં આ હકમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાટ માંગવાના અધિકારનો પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે બરાબર છે કે આ હકોના અમલ માટે બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે અનુસાર કે મૂળભૂત હકોના ભંગ બદલ બરાબર કે લોકો જો મૂળભૂત હકો જે મળેલા છે કુલ 6 હકો અને જો એ 6 હકોનો ભંગ થશે કે નાગરિકો એનો ભંગ કરશે તો ભંગ બદલ એ વ્યક્તિને સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાટ માંગવાના અધિકારને મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે બરાબર છે કે જો એ ભંગ કાયદાનો ભંગ કરશે તો એને વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત દ્વારા દંડ કે સજા કરવામાં આવશે પણ જો એને કાયદાનો ગુનો કર્યો નથી છતાં પણ જો એને સજા કે દંડ થશે તો એ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતના દરવાજા પર ખખડાવી શકશે અને પોતે સાચો ન્યાય માંગી શકશે અને ન્યાય માંગવા માટે તેને કોઈ રોકી શકશે નહીં સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે મિત્રો પ્રશ્ન નોટ કરી લેજો આ કે સર્વોચ્ચ અદાલત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે અને એ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો સૂચનાઓ કે આજ્ઞાપત્રો કે હુકમનામા કરવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે બરાબર છે મિત્રો એટલે આ રીતે બંધારણીય ઇલાજોના હકમાં યોગ્ય પ્રકારના પગલા સૂચનાઓ કે આજ્ઞાપત્રો કે હુકમ કાઢવાની વિશાળ સત્તા બંધારણમાં જોવા મળે છે બરાબર છે મિત્રો તો અહીં જે આપણે વાત કરી હતી બંધારણના જોગવાઈ અનુસાર કે કાયદા ઘડાય છે પણ જો કાયદાનો યોગ્ય અમલ નહીં થશે તો કાયદાનો કોઈ હેતુ રહેતો નથી અને દરેક વ્યક્તિને ન્યાય જોઈતો હોય તો એ વડી અદાલતથી
સર્વોચ્ચ અદાલત સુધી જઈને અદાલતના દરવાજા ખખડાવી શકે છે. તો અહીં સુધીની સમજૂતી આપણે જોઈ. ત્યાં જોઈએ તો મૂળભૂત અધિકારોનો ભંગ થવાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. બરાબર, રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો એનો યોગ્ય ઉપાય કોણ આપી શકશે? સર્વોચ્ચ અદાલત. કે કોઈ પણ અધિકારનો ભંગ થવાની જાણ રાજ્યને ફરિયાદ કરવામાં આવે, બરાબર, કે સરકાર રાજ્યને ફરિયાદ કરવામાં આવે એટલે સરકારને પણ ખબર પડે કે ભાઈ કાયદાનો ભંગ થાય છે, તો એ ભંગ બદલ તેનો યોગ્ય ઉપાય કરવા માટે સર્વોચ્ચ અદાલત માટે એટલે સર્વોચ્ચ અદાલત જરૂરી કામ કરશે. એટલે કે સર્વોચ્ચ અદાલત પાસેથી પણ આપણે જરૂરી જે નિયમો છે એ લઈ શકીએ છીએ. બરાબર છે, એટલે કે મૂળભૂત અધિકારોનો ભંગ થવાની, બરાબર, અધિકારો ભંગ થવાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કોણ કરી આપશે? સર્વોચ્ચ અદાલત. એટલે સર્વોચ્ચ અદાલત યોગ્ય ચુકાદો કે નિર્ણય આપી શકે છે. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આઠમા સમાન કર્યો છે. બરાબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બી આર આંબેડકર, જેણે આ બંધારણના ઈલાજોના હકને બંધારણનો આઠમા સમાન કર્યો છે. કારણ કે આ હક કોઈ પણ વ્યક્તિને ન્યાય માટે તે સર્વોચ્ચ અદાલત સુધી જઈ શકે છે અને તેને કોઈ રોકી શકશે નહીં. જો સાચો હશે, ન્યાય જોઈતો હશે, તો અદાલતના દરવાજા પણ તે ખખડાવી શકે છે. એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આઠમા સમાન કર્યો છે. ત્યાર પછી સંસદ, જે સંઘની ધારાસભા કહેવાય છે, સંસદ શું કહેવાય છે? સંઘની ધારાસભા. તો સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. બરાબર છે, કે કાયદા સંસદ શું કરશે કે કાયદા દ્વારા જે હુકમ બહાર પાડે છે તો આ હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. માની લો કે વડી અદાલતનો ચુકાદો હોય, વ્યક્તિને યોગ્ય ન લાગે, તો એ ચુકાદો સર્વોચ્ચ અદાલત સુધી પણ જઈ શકે છે અને સર્વોચ્ચ અદાલત તેનો ચુકાદો યોગ્ય રીતે આપી શકે છે. અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ અંતિમ ચુકાદો કહેવાય છે. બરાબર છે મિત્રો, અને એ ચુકાદો અંતિમ ચુકાદો હોવાથી તેને માન્ય રાખવો પડે છે. ત્યારબાદ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલતમાં અટકાવી શકે છે. બરાબર છે મિત્રો, કે ક્યારેક એવું બને કે ભાઈ મૂળભૂત અધિકારોનો શું થાય છે? ભંગ થાય છે. ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. કે ભાઈ વિધાનસભા શું કરે છે? કાયદા ઘડે છે. તો વિધાનસભામાં જે કાયદા ઘડાય છે અને એ કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ ન થતો હોય અને કાયદાનો ભંગ થતો હોય તો વિધાનસભા એવા કાયદા, વિધાનસભાના જે કાયદા છે એ કાયદા સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે અને તેને ફરીથી નવા કાયદા ઘડવાનો હુકમ આપે છે. એટલે સર્વોચ્ચ અદાલતનું આ કાર્ય છે કે રાજ્યમાં જે વિધાનસભા હોય છે વિધાનસભામાં કાયદા ઘડાય છે, પણ જો એ કાયદા ઘડાયા પછી યોગ્ય અમલ ન થતો હોય તો સર્વોચ્ચ અદાલત આ કાયદાને રદ કરી શકે છે અથવા તો અટકાવી શકે છે. આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો છે. બરાબર છે, કે કોઈ પણ વ્યક્તિ મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં શું કરે છે? જઈ શકે છે, એને કોઈ રોકી શકશે નહીં. તો કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને એ હકોનું
બરાબર છે મિત્રો કે આવી રીતે જો મૂળભૂત હકોનો ભંગ થતો હશે તો કોઈ પણ નાગરિક અદાલતમાં જઈને બરાબર છે પોતાનો હક માંગી શકે છે અને એ હકનું રક્ષણ પણ મેળવી શકશે તો મિત્રો અહીં આપણે જે વાત કરી કે કોઈ પણ રાજ્યની ફરિયાદ હોય તો સર્વોચ્ચ અદાલતને ચોકાડવા હોય છે અને ધારાસભામાં જે કંઈ કાયદા વિધાય છે અને એ કાયદા પણ જો અસંગત હોય અને કાયદાનો ભંગ થતો હશે તો સર્વોચ્ચ અદાલત વિધાનસભાને કાયદા ભંગતા અટકાવી શકશે અને જો મૂળભૂત હકોનો ભંગ બદલ અદાલતમાં જવાનો અને સમાન રક્ષણ મેળવવાનો પણ નાગરિકને અધિકાર છે બરાબર છે મિત્રો એટલે આ કે નાગરિક અદાલતમાં પોતાના ન્યાય માટે પણ અદાલતના દરવાજા ખખડાવી શકે છે તેથી બંધારણના ઈલાજનો હકને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે બરાબર છે દરેક નાગરિક પોતાના હક માટે અદાલતમાં જઈ શકે છે અને ન્યાય મેળવી શકે છે અને કાયદાનો ભંગ થતો હોય તો એ ભંગ બદલ કાયદાને રદ પણ કરાવી શકે છે પછી યાર છેલ્લે આપણે જોઈશું કે આ બંધારણમાં બક્ષવામાં આવેલા જે મૂળભૂત હકો એ ભારતીય નાગરિક માટે ઉપલબ્ધ કરાયા છે એટલે દરેક નાગરિકોને આ હકો બરાબર મેળવવાનો અધિકાર છે આ હકો સરકાર એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવે છે અને મૂળભૂત હકો બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે પરંતુ જો કટોકટીના સમય કે સંજોગોમાં આ હકને સ્થગિત પણ કરી શકાય છે એટલે મૂળભૂત જે છ હકો આપેલા છે એ હકોમાં દરેક નાગરિક આ હકો મેળવી શકે છે બરાબર છે મિત્રો અહીં આપણે જે વાત કરી હતી બંધારણીય ઈલાજનો હક કે જેમાં દરેક નાગરિક સાચો હશે ન્યાય મેળવવા માટે નીચલી અદાલતથી લઈને સર્વોચ્ચ અદાલત સુધી તે કાયદો એટલે કે સર્વોચ્ચ અદાલત સુધી પોતાની ન્યાય મેળવવાની જે બાબત છે એટલે કે સર્વોચ્ચ અદાલત સુધી તે પોતાના ન્યાય મેળવવા માટેના દરવાજા ખખડાવી શકે છે બરાબર છે તેથી આ બંધારણીય ઈલાજના હકને બાબાસાહેબ આંબેડકરે બંધારણનો આત્મા સમાન કહ્યો છે તો આ હક અહીં પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક વિશે ટૂંકમાં સમજૂતી સમજીશું તો મિત્રો ત્યાર પછી બીજું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો તો આ હક પ્રમાણે કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિ કે ભાષા ધરાવતા લોકો હોય તો દરેક લોકોને એક સરખો હક આપવાનો છે જ્ઞાતિ જાતિને જોઈને કોઈ ભેદભાવ રાખવાનો નથી શૈક્ષણિક સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થા હોય દરેકને એક સરખો અધિકાર આપવાનો છે તો જુઓ મિત્રો અહીં કે ભારતમાં વિવિધ ધર્મ વિવિધ ભાષાઓ બરાબર કે સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે અલગ અલગ ધર્મ ભાષા બોલતા લોકો એટલે કે નાગરિકો ભારતમાં વસે છે ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા લિપિ અને સંસ્કૃતિની ઓળખને આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો પણ અધિકાર છે બરાબર છે કે દરેક નાગરિકોને પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિની ઓળખને આધારે વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે બરાબર છે મિત્રો કે આ રીતે ભારતમાં અલગ અલગ ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા બોલનારા લોકો વસે છે અને દરેક નાગરિકોને પોતાની આગવી ઓળખ હોય છે ત્યાર પછી શૈક્ષણિક સંસ્થાઓમાં કે રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય તેવા બરાબર શૈક્ષણિક સંસ્થામાં ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય દરેક શૈક્ષણિક સંસ્થામાં ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા કે કોઈ પણ કારણસર નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં બરાબર કોઈ પણ ગ્રાન્ટેડ શાળા હોય કે સરકારી શાળા હોય કોઈ પણ વ્યક્તિના જ્ઞાતિ જાતિને જોઈને એને પ્રવેશ આપવા માટે ઇનકાર કરી શકશે નહીં પણ દરેક નાગરિકને શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે પ્રવેશનો અધિકાર છે કોઈ ઇનકાર કરી શકશે નહીં
ચૂંટણીની પ્રક્રિયામાં પણ આપણે જે શૈક્ષણિક સંસ્થાની વાત કરી કે દરેકને શિક્ષણ લેવાનો અધિકાર છે, જ્ઞાતિ જાતિ જોઈને પ્રવેશ આપવાનો નથી, એવું જરૂરી નથી, દરેકને પ્રવેશ આપવાનો છે. એવી રીતે ચૂંટણીની પ્રક્રિયામાં પણ ધર્મ જાતિ કે ભાષાના ધોરણે પોતાના મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. ચૂંટણીની પ્રક્રિયામાં પણ દરેક લોકોને મત આપવાનો અધિકાર હોવો જોઈએ, બરાબર છે? પણ એ ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતમાં વસેલો હોવો જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ. તો આ રીતે ભારતમાં બરાબર ચૂંટણીની પ્રક્રિયામાં પણ ધર્મ જ્ઞાતિ જાતિને જોઈને કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં, અને દરેક વ્યક્તિ જે મત આપે છે એ મત આપવા માટે તેણે પોતાની ઈચ્છા પ્રમાણે વ્યક્તિને મત આપવો જોઈએ, એમાં પણ કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. લઘુમતીઓને પણ બરાબર છે, લઘુમતીમાં કોનો સમાવેશ થશે? મુસ્લિમ વર્ગનો. તો આ લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવામાં અને વહીવટનો અધિકાર કરવામાં પણ આવશે, કે લઘુમતીઓને પણ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટનો અધિકાર આપવામાં આવશે, બરાબર છે મિત્રો? તો આ રીતે દરેક ધર્મ જ્ઞાતિ જાતિના લોકો ભારતમાં વસે છે, તો ભારતમાં વસે છે અને પોતાની ભારતની સંસ્કૃતિને સ્વીકારે છે, તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની બાબતમાં કે ચૂંટણીની પ્રક્રિયાની બાબતમાં કોઈ પણ નાગરિકના ધર્મ જ્ઞાતિ જાતિને જોવામાં આવશે નહીં, બરાબર છે? દરેકને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ આપવાનો અધિકાર છે અને ચૂંટણીની પ્રક્રિયામાં પણ દરેકને મત આપવાનો અધિકાર છે, પણ ફક્ત વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ અને 18 વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ, બરાબર છે મિત્રો? તો આ શૈક્ષણિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકમાં જેમાં ભારતની અંદર બધા જ ધર્મના લોકો બોલે વસે છે, બધા ધર્મના લોકો અલગ અલગ ભાષા બોલે છે, બરાબર છે, અને ભારતમાં વસેલા છે, તો આમ જ્ઞાતિ જાતિને જોઈને કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં, અને દરેક નાગરિકને શિક્ષણ આપવા માટે એટલે શિક્ષણ લેવા માટે પ્રવેશ જે શૈક્ષણિક સંસ્થા દ્વારા પ્રવેશ આપવામાં આવે છે, તો દરેક જ્ઞાતિના હોય, આદિવાસી જાતિ હોય, પછાત વર્ગના હોય, છતાં પણ એમને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ આપવાનો છે, એમને પ્રવેશ માટે ઇનકાર કરી શકાશે નહીં, બરાબર છે મિત્રો? અહીં આપણે આ સમજૂતી મેળવી. ત્યાં પછી આગળ આપણે જોઈએ તો રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી જે શૈક્ષણિક સહાય છે કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ છે, બરાબર, તો આ લાભો માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં, બરાબર, કે સરકાર દ્વારા જે લઘુમતી સંસ્થાઓને પણ કે આ સંસ્થામાં જે આદિવાસી એસટી એસસી કે ઓબીસી વર્ગના જે બાળકો અભ્યાસ કરતા હોય છે તો એવા બાળકોને શૈક્ષણિક સહાય તરીકે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, એટલે કે સરકાર તરફથી અમુક રૂપિયા અમુક આવક એવા બાળકોને ગરીબ બાળકોને આપવામાં આવે છે, તો એના માટે પણ સરકાર કોઈ ભેદભાવ કરશે નહીં, બરાબર, દરેકને એક સરખી રીતે શિષ્યવૃત્તિ આપવાનો કે દરેકને એક સરખી બાબતની જરૂરિયાત આપવા માટે સહાય કરશે, એટલે કોઈ પણ સંસ્થા હોય, લઘુમતી સંસ્થા હોય કે અન્ય કોઈ પણ સંસ્થા હશે તો છતાં પણ એમાં કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવશે, દરેક સંસ્થામાં શૈક્ષણિક સહાય અને શૈક્ષણિક શિષ્યવૃત્તિ એક સરખી રીતે જ આપવામાં આવશે, પછી તે લઘુમતી સંસ્થા હોય કે અન્ય કોઈ પણ સંસ્થા હોય, બરાબર છે મિત્રો? તો આ લઘુમતી સંસ્થાઓને પણ આવી શિષ્યવૃત્તિ જેવી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. તે ઉપરાંત લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવાય છે તો રાજ્ય જરૂરી વળતર આપીને કરી શકે છે. રાજ્ય શું આપે છે? જરૂરી વળતર, કે લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવાય છે તો રાજ્ય જરૂરી વળતર કે જરૂરી અમુક રૂપિયા દ્વારા પણ આ સંસ્થાઓને મદદરૂપ કરે છે.
છે બરાબર છે તો આ રીતે મિત્રો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય જેમાં દરેકને પ્રવેશ આપવાનો અધિકાર છે લઘુમતી સંસ્થા હોય તો લઘુમતી સંસ્થાઓને પણ સરકાર મદદરૂપ કરે છે શિષ્યવૃત્તિની જરૂરિયાત દ્વારા પણ દરેકને સરખી રીતે સહાય પૂરી પાડે છે બરાબર છે મિત્રો તો અહીં આપણે જે વાત કરી હતી શૈક્ષણિક અને સાંસ્કૃતિક હકો જેમાં શૈક્ષણિક હકો આપણે જોયું કે શિક્ષણ માટે ભલે અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો હોય પણ દરેકને શિક્ષણ સંસ્થામાં પ્રવેશ આપવાનો અધિકાર છે પ્રવેશ માટે કોઈ પણ સંસ્થા ઇનકાર કરી શકશે નહીં દરેકને પ્રવેશ આપવાનો છે બરાબર છે મિત્રો તો મિત્રો આ જે બાબત છે એ અહીં પૂર્ણ થાય છે અને આજનો આપણો ટોપિક હતો બંધારણીય ઇરાજોનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો તો આ બંને હકો વિશેની સમજૂતી અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું નવા ટોપિક સાથે